નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જેમાં વિશિષ્ટ વ્યક્તિત્વની મુલાકાત કરાવે છે આપની સાથે. દર્શક મિત્રો, એવા વ્યક્તિત્વ કે જેની સાથે વાતો કરવાની ઈચ્છા આપને પણ હોય છે, અંતરંગ વાતો કરીએ છીએ આવા વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે. આજે સ્ટુડિયોમાં એક એવા વ્યક્તિત્વ અમારી સાથે હાજર છે કે જેમણે પોતે પોતાની એક અલગ અંદાજથી ટ્રેનિંગનો એક નવો આયામ ઉભો કર્યો છે. ટ્રેનિંગ નોર્મલી કહેવાય છે કે દરેક વ્યક્તિ પોતે, હમણાં જે છેલ્લા કેટલાય સમયથી ટ્રેન્ડ ચાલ્યો છે કે મેમરી પાવર માટેનો બધાની જ દોડ વધી છે. પોતે દરેક વ્યક્તિ પોતાનો મેમરી પાવર ઇમ્પ્રુવ કરવા માટેના બધા જ પ્રયત્નો કરે છે. આઈધર એ ક્યાંકથી સીડીઝ લઈને આવે છે, કોઈક જગ્યાએ પુસ્તકો વાંચે છે, અને કોઈક જગ્યાએ ક્યાંક પ્રેક્ટિકલ પ્રશિક્ષણ પણ લેતા હોય છે. પરંતુ આ બધા જ પ્રેક્ટિકલ પ્રશિક્ષણ આપવામાં એક અલગ અંદાજ દરેક લોકોનો હોય છે. પરંતુ ખાસ કરીને જે વ્યક્તિ પોતે યાદશક્તિનો ડેમોન્સ્ટ્રેશન નહીં કહું પણ એક પચાવી ગયા છે કે યાદશક્તિ વધારવાની જેટલી પણ કદાચ કળાઓ છે કહી શકતા હશે બધા, પરંતુ પ્રેક્ટિકલી જે વ્યક્તિ લોકોને સમજાવી શકે છે, ડેમો આપી શકે છે, એના કરતાં પણ વધારે સતત એટલે વચ્ચે બ્રેક પડ્યા બાદ સિસ્ટમેટિકલી 1000 hours 1000 કલાક અલગ અલગ વિષય પર લેક્ચર આપવાનો જેમના નામે રેકોર્ડ પ્રસ્થાપી છે તેવા ડોક્ટર કલ્યાણસિંહ ચંપાવત અમારી સાથે હાજર છે. ચંપાવતજી, આપનું સ્વાગત છે કાર્યક્રમ. સૌથી પહેલો તો જે પ્રમાણે ક્યાંક મેમરીની વાત આવે છે, તો મેમરીની વાત જ્યારે આવે, મેમરીમાં ડેમોન્સ્ટ્રેશન આપ કઈ રીતે આપો છો? એક ડેમોન્સ્ટ્રેશન અમારા દર્શક મિત્રો માટે. બહુ સરસ. મેમરીમાં અલગ અલગ શબ્દો હોઈ શકે, આંકડાઓ હોઈ શકે, નામ હોઈ શકે, જન્મ તારીખ, સરનામું, ઐતિહાસિક શોધો, વૈજ્ઞાનિક શોધો અને લાંબા આંકડાઓની સંખ્યા, આવું અનેકવિધ યાદ રાખવાનું હોય છે. દાખલા તરીકે કોઈક અજાણા શબ્દો યાદ રાખવા હોય ગોઠવીને, તો જેમ કે લોકસભા, પંખો, સ્લીપર, બાજપાઈ, ટેબલ, વાંદરા, મિકી માઉસ, રબર, હિંચકો, એસી, વાહન, ચશ્મા, માછલી, આઈસ્ક્રીમ, કંપાસ, વરસાદ, ફૂલદાની, ટેલિફોન, માચિસ, બેલ, પડદો, મેગી, એરકુલર, મંદિર, કાચ, ઘડિયાળ, બેગ, કાર, ચેન, સોનિયા ગાંધી, આ રીતે કોઈ પણ અજાણ્યા શબ્દો ક્રમમાં ગોઠવીને 50-100 શબ્દો કદાચ 10-20 મિનિટમાં યાદ રાખી શકાય. ઓકે, એટલે એની એક અલગ વિશિષ્ટ ટેકનિક છે. અને ક્યાંક આ ટેકનિકની સાથે સાથે દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે એક એવું અલગ જ ટાઈપનું એક ડેમોન્સ્ટ્રેશન કદાચ ક્યાંક કોઈને પૂછવામાં આવે, અત્યારે કોઈ પણ આપ અત્યારે ટીવી સ્ક્રીનમાં જોઈ રહ્યા છો અમારો પ્રોગ્રામ, જો કદાચ હું આપને કહું કે ભારત દેશના બધા રાજ્યોના નામ બોલો, ક્યાંક બોલતા બોલતા અટકી જવાશે. ગુજરાતની વિધાનસભાની 182 સીટ્સના નામ બોલો, કદાચ મને લાગે છે કે ત્યાં પણ કદાચ અટકી જવાય. પરંતુ અત્યારે ચંપાવત સાહેબ, આપને હું વિનંતી કરીશ કે અમારા દર્શક મિત્રોને જે પ્રમાણે 182 વિધાનસભાની સીટ છે, કદાચ 182 વિધાનસભાની સીટ પણ બહુ જ ઓછા લોકોને ખ્યાલ હશે, પરંતુ એ સ્પીડમાં અને એક ધારા સતત સ્ખલિત વાક પ્રવાહથી 182 વિધાનસભાની સીટના નામ. ખૂબ સરસ. દેવાંગભાઈ, કચ્છ જિલ્લાથી શરૂ કરીને ડાંગ સુધી આપણા 26 જિલ્લા છે, તો 1 નંબરની સીટ કચ્છની અબડાસા છે. તો એમ અબડાસા, માળવી, ભુજ, મુંદ્રા, અંજાર, રાપર, દસણા, વઢવાણ, લીંબડી, ચોટીલા, હળવદ, ધાગધરા, મોરબી, ટંકારા, વાંકાણેર, જસદણ, રાજકોટ, 1-2 ગ્રામ, મેં ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, કુતરીયા, માગડો, માવદર, કેશોદ, તલાલા, સોમનાથ, ઉના, વિસાવદર, માળિયા, જૂનાગઢ, બાબરા, લાઠી, અમરેલી, ધારી, કોડીના, રાજુલા, જોડિયા, જામનગર, શહેર, જામનગર ગામે, કાલવાડ, ભાણવર, ચાંબ, જોધપુર, જામખમરિયા, દ્વારકા, બોટાદ, ગધડા, પાટીતરા, મહુવા, શિહોર, સાવરકુંડલા, તાજા, ગોકા, ભાવનગર, ઉત્તર, દક્ષિણ, ધંધુકા, ધોળકા, બાવળા, વિરંગમાં, માંડલ, સખી, દેશકોઈ, દેગામ, સાબરમતી, રેજવીરી, શાહપુર, દેરાપુર, કાલુપુરાસરા, રખિયાલ, શેરકરોડા, નરોડા, મણિનગર, જમરપુર, ખાડિયા, ગાંધીનગર, કડી, કલોલ, વિજાપુર, ઇશનગર, મણસા, મહેસાણા, ખેરાલુ, સિદ્ધપુર, ઉજા, પાટણ, વાગડો, જોટાણા, સમિયારી, ચણસમા, રાધનપુર, વાવ, દિયોદર, કાંકરી, ડીસા, ધાનેરા, પાલનપુર, વડગામ, દાતા, ખેડપુરા, ઇડર, ગિરોડા, હેમતનગર, પ્રાચીન, મોડાસા, બાયડ, મેઘરજ, સંતરાપુર, લીંબડી, લીમખેડા, હાલોલ, કાલોલ, ઝાલોદ, દાહોદ, ગોધરા, શેરા, લોડારા, રંગેજ, દેરોગડબરિયા, રાજગઢ, છોટાઉદેપુર, પાવી, જેતપુર, નસવાડી, સંખેડા, ડભોઈ, સાવલી, પાદરા, કરજણ, સયાજીગંજ, રાપુર, વડોદરા, શેર, વડોદરા, ગામ્યા, વાઘોડિયા, જંબુસર, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નીજર, માગડો, સોનગઢ, વેરા, મહુવા, બાડોલી, કામરેજ, રૂપાળ, સુરતશેર, પૂર્વ, પશ્ચિમ, ચોરાસી, જલાલપુર, નવસારી, ગણદેવી, ચીખલી, ડાંગ, વાસા, વલસાડ, ધરપુર, મોટાપડા, પારડીનું ઉમરગામ, આમ ઉમરગામ 182 હોઈ શકે, 173 જલાલપુર હોઈ શકે, 111 સંતરમપુર હોઈ શકે, 105 ધીરોડા હોઈ શકે, 100 નંબર પાલનપુર, 14 નંબર રાધનપુર, 181 ગાંધીનગર, 6 દસરા, 1 અબડાસા, 182 વિધાનસભા 20 મિનિટમાં થઈ છે. ફાઇન. દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે એક મિરેકલ, ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ એન્ડ રિયલ ડેમો ઓફ મેમરી પાવર. આજે એ જ વાત કરીએ છીએ આપણે. ચંપાજી, મેમરી પાવર આપે ડેમોન્સ્ટ્રેશન તો આપ્યું, પણ
મેમરી પાવર શું આપ માનો છો ખરા કે દરેક વ્યક્તિ આજ મેમરી પાવર જે પ્રમાણે આપ અત્યારે આટલું ફાસ્ટ રેપિડલી આપે જે પ્રમાણે ડેમો કર્યો, મેમરી પાવરની અત્યારે કારણ કે જે પ્રમાણે એજ્યુકેશન કે આ ગોખણ પટ્ટી તરફ જઈ રહ્યું છે, મેમરી પાવર ઇમ્પ્રુવ કરવા માટે કયા કયા એરિયાઝ ઇમ્પ્રુવ કરવા જોઈએ? વેરી ગુડ. મેમરીમાં એવું કહેવાય છે કે બે જ પ્રકારના લોકોની યાદશક્તિ ખરાબ હોય છે એવું મેં છેલ્લા 20 વર્ષના અનુભવે તારવ્યું છે. એક તો જેને મગજનું એક્સિડન્ટ થયું હોય અને મગજને નુકસાન થયું હોય, અથવા તો મગજનું ઓપરેશન કર્યું હોય અને સફળ ન થયું હોય, અથવા તો જે માણસો પાગલ છે, છટકેલ મગજના છે, એને કપડાં પહેરવાની, જમવાની, ચાલવાનું કંઈ ખબર નથી પડતી. બાકી જેટલા નોર્મલ લોકો છે એ બધાની યાદશક્તિ સરખી છે, માત્ર ટ્રેન અનટ્રેન. જે વિષયમાં રસ છે, જેમાં રુચિ છે અને જેને યાદ રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે બધું જ યાદ રહે છે. જેમ કે કેટલાક વિદ્યાર્થીઓ યુવાનો નાપાસ થતા હશે પણ એમને ફિલ્મના ગીતો, ફિલ્મના ડાયલોગ્સ, મોટાભાગના હીરો, એમના રસનો, એમના રસની દરેક દરેક વ્યક્તિ, દરેક દરેક વસ્તુ, તે બધું જ તેમને યાદ રહેતું હોય છે. રસ એમાં રિપીટેશન થતું રહે અવારનવાર. રિપીટેશન ઇઝ મધર ઓફ મેમરી અને પ્રેક્ટિસ મેક્સ અ પર્સન પરફેક્ટ. એટલે વ્યક્તિ માત્ર ઇન્ટરેસ્ટ કેળવે. મેં અનેક પ્રયોગો દેવાંગભાઈ કરાવ્યા છે. 5-7 મિનિટમાં હું ગુજરાતના જિલ્લા મોઢે કરાવું છું, 5-7 મિનિટમાં ભારતના રાજ્યો મોઢે કરાવું છું, 5-7 મિનિટમાં 50 આંકડાની સંખ્યા સામે બેઠેલા બધા જ લોકોની, જેમ કે અંબાજીથી આવા 50 વિસ્તારની આદર્શ નિવાસી સ્કૂલના આદિવાસી બાળકોને કાલે જ અમીરગઢ અંબાજીના દાતા મારા પ્રોગ્રામ હતા, તો માત્ર 5 મિનિટમાં એ બધા જ વિદ્યાર્થીઓ ભારતના બધા જ રાજ્યો ભૂલ વગર બોલી ગયા. જેમ કે આવી રીતે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દિલ્હી, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ. આ જ રીતે સામેના અતિ પછાત વિદ્યાર્થીઓ જેમને 5 રાજ્યો પણ આવડતા નહોતા એ 5-7 મિનિટમાં 29 રાજ્યો ભૂલ વગર સામૂહિક બોલી ગયા. સો ક્યાંક પ્રોપર ટ્રેન અને પ્રોપર ગાઈડલાઈન જો દરેક વ્યક્તિને ટિપ્સ બેઝિક આપવામાં આવે તો નવ. હવે સવાલ એ આવે છે કે આપે કીધું કે બે જ વ્યક્તિઓ એટલે જે કહી શકાય કે એબનોર્મલ લોકો છે તેમની જ યાદશક્તિમાં પ્રોબ્લેમ હોય છે, પણ નોર્મલ લોકો છે જ્યાં રસ છે એ વિષય તો બધા યાદ રહે છે, જે વિષય રસના નથી એવા વિષયોને યાદ કરવા માટે બેઝિક ટિપ્સ કઈ છે? વેરી ગુડ. જેમાં રસ નથી પડતો એવા વિષયોમાં રસ પડે એવી ટ્રિક્સ, ટેકનિક્સ અને ટેકનોલોજી. ટેકનોલોજી એટલે શોધ થવી, લોગોસ એટલે એનો ઉપયોગ થવો. એટલે અમે નવી નવી શોધો કરતા રહીએ છીએ. જેમ કે પ્રોનાઉન્સિએશન મેથડ, ઉચ્ચાર પદ્ધતિ મેં જાતે શોધી કાઢી છે, અને ઇન્સ્ટન્ટ ગ્રુપ મેથડ, કોઈ પણ શબ્દોને એકબીજા સાથે જોડતા જવું. તો મારે જે શબ્દ બોલવા એ બોલી શકું, એ જ શબ્દને અહીંયા ને અહીંયા જોડાતા જાય અને 5-5 મિનિટમાં બધા શબ્દો લાઇનસર યાદ રહેતા જાય અને લાંબા ગાળા સુધી આ યાદ રાખી શકે. એટલે યાદ રાખવા માટે રસ અને રુચિ કેળવવી પડે, અને રસ અને રુચિ કેળવાય એવી રીતે અમે હાસ્યાસ્પદ રીતે, વિનોદી રીતે, અતાર્કિક રીતે અને ગપ્પા મારીને, દેશી ભાષામાં કહીએ તો ઠોકમ ઠોક કરીને પણ સાચું યાદ રાખી શકાય. ના, મારો બેઝિક ક્વેશ્ચન રહે છે ચંપાવતજી કે મેમરી આપે એ ટેકનિક ને ટ્રિક્સ ની વાત કરી, મારા બેઝિક કયા એવા કોર્નર્સ જે ઇમ્પ્રુવ કરવા જોઈએ? મારો અગેન સવાલ આપને બહુ સ્પષ્ટપણે કહું કે શું કરવું જોઈએ. વ્યક્તિ આપે કીધું રિલેટ કરવાનું, એ તો ઠીક છે, પરંતુ એના સિવાય કયા કયા ફેક્ટર્સ છે કે રૂટીન લાઈફમાં કોઈ કદાચ તેમની પાસે કોઈ ટ્રેનર ન હોય તો પણ તે વ્યક્તિ ઘરે બેસીને આપ જે 2-4 ટિપ્સ આપો તેની અંદરથી તેની મેમરી પાવર ઇમ્પ્રુવ? વેરી ગુડ. અમે એવું છે કે એક અવલોકન શક્તિને વિકસાવી. કેટલીક વાર માણસ ઊંધું ગાલીને કામ કરે પણ આજુબાજુનું બારીકાઈથી અવલોકન કરવું, કેટલીક વાર 25-30 વસ્તુ જોઈ લેવી, ટેબલ પર અલગ અલગ વસ્તુ મૂકવી, ધ્યાનથી જોવી અને આંખ બંધ કરીને એ જ 25 વસ્તુ દેખાય અને એને 25ના નામ બોલી જવા. એટલે અવલોકન શક્તિને જાતે વ્યક્તિ વિકસાવી શકે. એ જ રીતે શ્રવણ શક્તિ, સાંભળવા માટે નહીં પણ કંઈક નવું જાણવા મળી રહ્યું છે એટલે ઇમ્પેથેટિક લિસનિંગ છે, એટલે સહાનુભૂતિપૂર્વક અને સહાનુભૂતિપૂર્વક આવું એક શ્રવણ શક્તિ વિકસાવાય. ત્રીજી વસ્તુ છે કે આપણને જેટલા નવા નવા ક્ષેત્રોના વ્યક્તિઓને મળીએ એ ક્ષેત્રોના પ્રશ્નો પૂછતા રહેવું, એટલે પૂછીને પણ રસ ક્રિએટ થાય છે. ત્યારબાદ નવી નવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકીએ તો એના અનુભવમાંથી પણ શીખી શકાય છે. અને આપણને રસ પડે એવા પુસ્તકો વાંચવા, કશું નહીં તો જોક્સના પુસ્તક વાંચવા, ચિત્ર વાર્તાઓ વાંચવી, કેટલાક પ્રેરણાત્મક પ્રસંગો વાંચવા, ગમે એવું વાંચવું અને એ ગમતું થાય અને વાંચતા થઈએ પછી પોતાના વિષયો પણ ધીરે ધીરે ગમવા માંડે છે. આ બધી વસ્તુ જે વ્યક્તિ ધીરે ધીરે વિકાસ સાધી શકે અને એમાંથી રસ રુચિથી યાદશક્તિ વધારી શકે છે. યાદશક્તિ માટે ઠેર ઠેર હાટડીઓ ઊભી થઈ ગઈ છે. મેમરી પાવર ઇમ્પ્રુવ કરવા માટે, પોલિશિંગ કરવા માટે લોકો મોટી મોટી જાહેરાતો આપીને પોતાના સેમિનાર્સ રાખતા હોય છે.
મિસ્ટર ચંપાવત શું માને છે કે ખરેખર આ રીતની જે પણ સેમિનાર થતા હોય છે, બધી હાટડીઓ થતી હોય છે, તે ઓલ આર જેન્યુઅન કે પછી ક્યાંક તેમાં જે પણ જનારા વ્યક્તિઓ છે તેની સાથે ચીટ થતું હોય છે? હા જી, એમાં બે પ્રકારના લોકો છે. એક પ્રકારના લોકો એ પોતે યાદશક્તિ કેટલીક બાબતોમાં કેળવેલી હોય છે, એટલે એ પ્રયોગ પોતે કરે જાહેરમાં કે જુઓ હું આંકડા અને શબ્દો યાદ રાખી શકું છું, એટલે એ લલચાઈને એ લોકો સેમિનારમાં જાય છે. પણ જનારા લોકોને જે ટ્રેનર છે પોતે જેવું બોલે છે એવું બોલી શકતા નથી, એટલે પાછળથી એમ થાય છે કે આ ટ્રેનર છે એને પોતાને આવડે છે એવું આપણને ના આવડે. એટલે કહી શકાય કે ટ્રેલર સારું બતાવે છે અને ખરેખર જયારે ફિલ્મ જોવા જાય છે ત્યારે સુપર ફ્લોપ ફિલ્મ હોય છે. એક્ઝેક્ટલી. અને કેટલાક ટ્રેનર એવા પણ હોય છે કે જે પોતે આવડે એ બીજાને શીખવાડી શકતા હોય છે કે ભાઈ મને આવડે છે એ તમને પણ આવડી શકે. તો એ ટ્રેનર સાચા હોઈ શકે કે એને જેવું આવડે છે એવી જ વસ્તુ એ સામેના વ્યક્તિને કરાવી શકે, તો એ સાચું. આ ચંપાજી આરોગ્ય દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે બહુ સ્પષ્ટ સવાલ હતો કે ક્યાંક જે પ્રમાણે હાટડીઓ ખુલે છે ખૂબ જ ચોકસાઈ બારીકાઈથી ચકાસવાની જરૂર હોય છે. આવા જે પણ ટ્રેનિંગ સેન્ટર્સ હોય છે, ઘણી બધી વાતો કરે છે, પરંતુ સમય થયો છે એક વિરામનો. તીરથયાત્રા સોમવારે રાત્રે 38 કલાકે ફક્ત ગુજરાત ન્યૂઝ પર. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે મિસ્ટર ચંપાવત સાથે કે જેઓ મેમરી પાવર ડેવલપ કરવા માટેની અલગ અલગ ટ્રિક્સ આજે કરે, અને ખાસ કરીને ઓળખાણ આપી દઉં કે 1000 hours જેમણે રેકોર્ડ બનાવ્યો છે અલગ અલગ વિષય પર લેક્ચર આપવાનો. ચંપાવતજી, વાત આવે છે મેમરીની, ત્યારે ક્યાંક ફિઝિકલ ફિટનેસ ખૂબ જ જરૂરી હોય છે. આપે જેટલું કીધું તેટલું સરળ પણ હોતું નથી. કેટલો સક્સેસ રેશિયો હોય છે ખાસ કરીને મેમરી ઇમ્પ્રૂવ કરવાની જે પણ ટિપ્સ આપેલી હોય છે તેમાંથી કેટલા લોકો સફળ થતા હોય છે, અને જે લોકો સફળ થાય છે તેના કારણો કયા, અને નિષ્ફળ જાય છે તેના કારણો કયા? વેરી ગુડ. આના માટે સૌથી મહત્વની વસ્તુ જોઈએ તો માનસિક શાંતિ એ એકાગ્રતા માટે બહુ જરૂરી છે, અને માનસિક શાંતિ માટે શારીરિક તંદુરસ્તી એટલી જ જરૂરી છે. તો હું ખાસ એવું કહેતો હોઉં છું, પેલા શાસ્ત્રોમાં કહ્યું છે કે તંદુરસ્તીનો ખપ હોય તો આટલું તું મેલ, હિંગ સોપારી મરચું આમલી તમાકુ ને તેલ, આટલું તું મેલ. કારણ કે શરીરને નુકસાન કરે અને શરીરની અસર સીધી મન ઉપર પડે છે. એ જ રીતે સામે એવું કહ્યું કે યાદશક્તિનો કે તંદુરસ્તીનો ખપ હોય તો આટલું તું રાખ, દૂધ સાકર વરિયાળી ગુલકંદ ઈસબગુલ અને દ્રાક્ષ, આટલું તું રાખ. સામે એવું પણ કહ્યું કે શારીરિક સ્વાસ્થ્ય માટે સવારે ઉઠીને લોટો ભરીને પાણી પીવું, બપોરે લોટો ભરીને છાશ પીવી, સાંજે લોટો ભરીને લીંબુ શરબત, છાશમાં લેક્ટિક એસિડ હોય, લીંબુ શરબતમાં સેટ્રિક એસિડ હોય, અને રાત્રે સૂતી વખતે લોટો ભરીને ઠંડુ કરેલું દૂધ પીવું, એટલે એસિડિટી હરસમસામાંથી મુક્તિ મળે છે. એટલે આરોગ્ય બહુ જ મહત્વનું છે. ટૂંકમાં કહ્યું તો પાતંજલ ઋષિનું જે યોગ શાસ્ત્ર છે, હા, રવિશંકરજી એને આર્ટ ઓફ લિવિંગ નામ આપ્યું, ગોયંકાજીએ વિપશ્યના નામ આપ્યું, જાપાનના ડોક્ટર મેકાઓ ઉશુએ એને રેકી નામ આપ્યું. સાહેબ, મૂળભૂત આ અષ્ટાંગ યોગ છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. એટલે હું 7મા ધોરણમાં હતો અને યોગશાસ્ત્રનો પુસ્તકનો અભ્યાસ કર્યો, અને આજ સુધી સાહેબ માથું દુખ્યું નથી, તાવ આવ્યો નથી, મેડિકલ ચેકઅપ કરાવ્યું નથી. સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચ્યું અને મને બે વસ્તુ શીખવા મળી, એ યાદશક્તિ અને વક્તૃત્વ શક્તિ જો સ્વામી વિવેકાનંદ વિકસાવી શકીએ તો આપણે કેમ નહીં. મને વિવેકાનંદે આપે શક્તિઓ વિકસાવવામાં મદદરૂપ થયા. અને ગાંધીજી સાહેબ દેખાવડા નતા, શક્તિશાળી નતા, બુદ્ધિશાળી નતા, કપડાં સારા નતા, ચહેરો સારો નહોતો, અક્ષર સારા નતા, ભણવામાં ક્યારેય નંબર નહોતો હોય, પણ પેલા 11 સિદ્ધાંત, સત્ય અહિંસા ચોરી ન કરવી, વણ જોઈતું નવસંગરું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે ન વભડાવું, અભય સ્વદેશી, સ્વાદ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢાચરવા. એટલે 3000 મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા પછી માનસિક શાંતિ કેવી રીતે કેળવવી,
સવારે બપોરે સાંજે જયારે ભૂખ લાગે ત્યારે 5 મિનિટ પ્રાણાયામ કરી લો. કોમન મેન આ બધા જ આપ જે વાત કરો છો તે બધા જ પુસ્તકો સમાજના લગભગ વ્યક્તિઓએ વાંચેલા હશે. વેરી ગુડ. વિવેકાનંદજીને પણ વાંચ્યા હશે, ગાંધીજીને પણ વાંચ્યા હશે, પરંતુ આ બધી આદર્શની વાતોની સામે મારો બેઝિક સવાલ એ હતો કે પ્રેક્ટિકલી ટ્રેનિંગ દરમિયાન અથવા તો કોમન સોસાયટીની અંદર કયા લોકો સરળતાથી પોતાની સ્મરણ શક્તિને વિકસાવી શકે છે? વેરી ગુડ. બે પ્રકારના લોકો દુનિયામાં હોય છે. એક પ્રકારના લોકો આવું જોરદાર જોઈને તાળીઓ પાડે, કહેવું પડે, સખત બસ જોરદાર એ તાળીઓ પાડીને રહી જાય છે. બાકીના લોકો એવું શીખે છે કે આ કરી શકે તો હું કેમ નહીં, હું શા માટે નહીં, ત્યાંથી પ્રયાસ શરૂ થાય છે. એટલે સ્મરણ શક્તિ પણ એવું જ છે. માણસ એવું વિચારવું પડે કે હું ધારું તે યાદ રાખી શકું છું, અને જે યાદ રાખવું છે સાહેબ સવારે બ્રશ કરતા કરતા પણ બોલી શકાય, નાતા નાતા બોલી શકાય, ખાતા ખાતા બોલી શકાય. જે યાદ રાખવાની તમારી જરૂરિયાત છે એની પ્રેક્ટિસ સવારે નાતા નાતા. આપણે રોજ શું કરીએ છીએ, કશું બોલતા નથી. ધારો કે ગુજરાતના જિલ્લા યાદ રાખવા છે તો નાતા નાતા બોલી શકાય, ઓમ કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ ઓમ પંચમહાલ દાહોદ વડોદરા વડોદરા અમદાવાદ સુરત નવસારી તાપી વલસાડ ને ડાંગ, સાહેબ ગુજરાતનો નકશો પૂરો થઈ ગયો. જે યાદ રાખવું છે એ રોજિંદી પ્રવૃત્તિઓ કરતા કરતા રૂટીન પ્રવૃત્તિઓમાં ક્યારે મનમગજ ચલાવતા નથી, એ ઓટોમેટિક ચાલતી હોય છે. રોજિંદી પ્રવૃત્તિઓની સાથે આપણે જે યાદ રાખવું છે એનો જો સતત પ્રયાસ ને મહાવરો કરવામાં આવે તો સાહેબ ઘણું બધું યાદ રાખી શકે. અઘરામાં અઘરું વાક્ય રિપીટેડલી, જેમ કે બેટી બોટ ધી બટર બટ બટર વોઝ બીટર, સો બેટી બોટ બેટર બટર ટુ મેક બીટર બટર બેટર. હવે આવું રોજિંદી પ્રવૃત્તિ કરતા બોલીએ કે બેટી બોટ બટર બટ બટર વોઝ બીટર, સો બેટી બોટ બેટર બટર ટુ મેક બીટર બટર બેટર, બેટી બોટ બટર બટ બટર વોઝ બીટર, સો બેટી બોટ બેટર બટર ટુ મેક બીટર બટર બેટર, બેટી બોટ બટર. સો રેગ્યુલર મહાવરો, ધેટ ઇઝ ધ ઓનલી સોલ્યુશન ટુ ઇમ્પ્રુવ યોર મેમરી, રાઈટ? ફાઇન. મેમરી પાવરની વાત કરીએ તો જે પ્રમાણે અગેન એ જે હાટડીઓની વાત કરી, મેથેમેટિક્સ માટે પણ નવી ટ્રિક્સ અલગ અલગ માર્કેટમાં આવતી રહી છે, તેને પણ આપ શું માનો છો કે જે પ્રમાણે ક્યાંક અબાકસ સિસ્ટમથી ભારત સિવાયની વિદેશમાંથી આવેલી એ ગણિતની શીખવાની પદ્ધતિ, ગણતરીની પદ્ધતિ, વૈદિક આપણું જે ગણિત હતું અને આ જે પદ્ધતિઓ આવી છે, કઈ રીતે કમ્પેર કરી શકો? વેરી ગુડ. સાહેબ મૂળભૂત જે આપણું વેદ વૈદિક ગણિત છે એ આપણું મૂળભૂત શાસ્ત્ર છે. મેં અગાઉ કોઈ એમ યોગ છે એનું નામ બદલાઈને આવ્યું, રેકી થઈને આવ્યું, એ રેકી યોગનો એક ભાગ છે, એમ અબાકસ થઈને આવ્યું. મૂળભૂત ગણિત આપણે કેલ્ક્યુલેટર અને કમ્પ્યુટરનો ઉપયોગ થતા કર્યા. ત્યારથી આપણે પૂછ્યું કે 8 દોઢા કેટલા, તો 8 × 1.5, એટલે ભાઈ 8 દોઢા 12 જ થાય. 8 ઊઠું કેટલા, 28 જ થાય, પણ 1 ઊઠું 3.5 એ ખબર નથી, એ ઘડિયાળની પ્રેક્ટિસ કરી નથી. આપ કોઈ પણ સ્કૂટર મોટરસાયકલ ગાડીનો નંબર બોલશો તો હું તરત જ જવાબ એનું ટોટલ કરીને એક આંકડામાં જવાબ બોલી દઈશ. તો 4 આંકડા 5 આંકડાની સંખ્યા હોય એનો સરવાળો તરત જ થઈ જાય. પણ આ મહાવરાનો વિષય છે, અને જેનું સાહેબ ગણિત સારું હોય એના બીજા વિષય હોય, જેમ કે વ્યાકરણ છે, જેમ કે સાયન્સ છે, ઇંગ્લિશ છે, એ ઓટોમેટિક સારું થઈ શકે છે. કે ગણિતમાં એકાગ્રતા કેળવાય છે, ગણિતથી પ્રભુત્વ કેળવાય છે, માણસની એક પર્સનાલિટી પ્રભાવ બહાર આવે છે. એટલે જેટલા લોકોનું સાહેબ ગણિત સારું છે, હોમી બાબા હોય કે પછી આપણા વિક્રમ સારાભાઈ હોય, વિક્રમ સારાભાઈ વિશ્વની 5 સંસ્થાઓ અમદાવાદમાં ખોલી નાખી. એટલે જેટલા એક મિનિટ ચંપાજી, જે પ્રમાણે આપ માનો છો જે શિક્ષણની વાત નીકળી, તો અત્યારે જે પ્રમાણે શિક્ષણ આપે છે ફક્ત ને ફક્ત ગોખણિયા જ્ઞાન ઉપર પરીક્ષા પદ્ધતિ ચાલી રહી છે. ડૉક્ટર ચંપા પોતે શું માને છે કે ખરેખર આ રીતે જે પણ પદ્ધતિ છે, પરીક્ષા પદ્ધતિ છે, તેમાં ચેન્જીસ લાવવા જોઈએ, અને લાવવા જોઈએ તો કેવા લાવવા જોઈએ? ચોક્કસ. આજની પરીક્ષા પદ્ધતિમાં વ્યક્તિને અક્ષરો સારા આવે અને ઝડપ સારી આવે, આટલું જ શીખવા મળે છે. પણ એની નિર્ણય શક્તિ વિકસે, અવલોકન શક્તિ વધે, યાદ શક્તિ વધે, નેતૃત્વ શક્તિ વધે, વક્તૃત્વ શક્તિ વધે, એનો સર્વાંગી વિકાસ થાય એવા કોઈ પ્રકરણ નથી, એવા કોઈ ચેપ્ટર નથી. માટે હું એવું માનું છું કે અત્યારની શિક્ષણ પદ્ધતિમાં માણસને બોલવાનું કદું ભૂલી શકતો નથી. ભણે ત્યાં સુધી લખલખ કરવાનું, અને ભણ્યા પછી એને રજૂઆત કરવાની છે, કંઈક બોલવાનું છે, સમજાવવાનું છે. ક્યારે વિદ્યાર્થીને ઉભો કરીને કોઈ પ્રશ્ન 5 વાક્યોનો 10 વાક્યોનો સ્કિલ છે ડેવલપ નથી થતી. રોકેશ, અગેન સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ.
તીરથયાત્રા સોમવારે રાત્રે 38 કલાકે ફક્ત ગુજરાત ન્યૂઝ પર. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કરી રહ્યા છે એક સ્પેશિયલ ટ્રેનર અને ટ્રેનિંગ નવી સ્કિલ જે પ્રમાણે ડેવલપ થઈ રહી છે, જેમણે પોતે ડેવલપ કરી છે, તેવા ડોક્ટર ચંપાવા સાથે. ચંપાવાજી, બ્રેક પહેલા વાત કરી તે પ્રમાણે ક્યાંક એજ્યુકેશન સિસ્ટમની અંદર ક્યાંક સુધારાની જરૂર છે, કંઈક નવા આયામ પણ અંદર ઉમેરવા પડશે. આપે વાત કરી કે ક્યાંક ગોખણી, એટલે કે ફક્ત ભણતી વખતે ફક્ત લખતા આવડે છે, સારા અક્ષર અને સારી વાત, મીન્સ સાચી વાત લખવાનું, પરંતુ જ્યારે ભણ્યા બાદ જે તે વિદ્યાર્થી જ્યારે પ્રેક્ટિકલી પોતે કોઈ જગ્યાએ પોતાનો બિઝનેસ કરે છે અથવા તો ક્યારે પોતે જોબ કરે છે, ત્યારે લખવા કરતાં બોલવાનું આવે છે. વાત આવી નટકે છે પ્રેઝન્ટેશન સ્કિલમાં. કયા કયા ચેન્જીસ શિક્ષણ નીતિમાં લાવવા જોઈએ? વેરી ગુડ. અત્યારે જે પ્રાથમિક શાળાનો કોર્સ છે એમાં શિક્ષકોને પણ ક્યાંય લેસન આપવાનું કેમ આવતું નથી? એટલે શિક્ષકોની પસંદગી, જેમ કે માટલાનો ભાવ કુંભાર નક્કી કરે, ખુરશીનો ભાવ સુથાર નક્કી કરે અને કબાટનો ભાવ લુહાર નક્કી કરે, તો પેલા શિક્ષક એની પસંદગી પેલા ઇન્ટરવ્યુમાં બેસેલા વ્યક્તિઓ નહીં, એ લેસન આપે જુદા જુદા ક્લાસમાં, અને સામૂહિક વિદ્યાર્થીઓ નક્કી કરે કે આ શિક્ષક ચાલે. કારણ કે શિક્ષકને તો માત્ર એની માર્કશીટના આધારે નોકરી આપવામાં આવે છે. ક્યારે એને એવું કહેવામાં આવતું નથી કે તું ભણાવ, એનો અવાજ, એની અભિવ્યક્તિ, આત્મવિશ્વાસ, અભ્યાસ, આરોહ અવરોહ, અભિનય, આંખોનો ઉજાસ, એ જે કંઈ વાણી બોલે છે એમાં સ્પષ્ટતા, સહજતા, સરળતા, સચોટતા, સંક્ષિપ્તતા, સુંદરતા, અથવા તો એ જે બોલે છે એમાં અનુભવ છે, એનો અભ્યાસ છે, એના દ્રષ્ટાંતો છે, ઉદાહરણ છે, એને રસ અને રુચિ છે, વિદ્યાર્થીઓને ખૂબ મજા આવે છે, એને જે ભણાયું એ લેસન કરવાની જરૂર તો નથી ને. એટલે ક્યાંક શિક્ષકોની પસંદગી પણ ખોટી છે. અને આજે યુવાનોને સ્વવિકાસ, વ્યક્તિત્વ વિકાસ, લીડરશીપ, પબ્લિક સ્પીકિંગ, માર્કેટિંગ, કમ્પ્યુટર, જે ભણ્યા પછી એને નોકરી મેળવવા માટે ઉપયોગી નીવડે એવી વસ્તુઓ શીખવામાં નથી આવતી. અને રૂટીન ચીલાચાલુ પદ્ધતિથી બસ તમે ઝડપથી લખો, 3 કલાકમાં પૂરું કરો પેપર, તો જ તમને નોકરી મળે. નોકરી નથી મળતી. 3 કલાકમાં પેપર પૂરું કરનારને માર્ક સારા આવે છે. અને એવું નથી સાહેબ કે બોર્ડમાં ટોપ 10માં આવે છે એ જ સફળ નીવડે છે. જેની ઝડપ નથી એ શું નિષ્ફળ છે? જેની લખવાની ઝડપ નથી એની બીજી શક્તિઓ વિકસાવી હોય છે તો કદાચ પેલો એના જે મેનેજર તરીકે નોકરી કરતો હોય તો આ કંપનીનો માલિક હોઈ શકે છે. ધીરુભાઈ અંબાણી કંપનીના માલિક હતા. IIM અને IIT માંથી પાસ થનારા કેટલાય મેનેજરો એમના ત્યાં નોકરી કરતા હતા. એટલે વ્યક્તિની આંતરિક શક્તિઓને બહાર લાવવામાં આવે એની સાચી હ્યુમન ડેવલપમેન્ટ. ફાઇન ફાઇન. ગુજરાત આપની પાસે અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને, હજારો બાકીના વિદ્યાર્થી સિવાયના લોકો પણ પ્રોફેશન્સમાં જે પણ સંકળાયેલા છે તે લોકો પણ આવ્યા હશે. જંબાજી, શું લાગે છે કે ખાસ કરીને કઈ વસ્તુ કમી દેખાય છે આજના યુવાનમાં? ભણતર તરફ વધુ કોન્સન્ટ્રેશન રાખવાની, ક્યાંક તો વધુ માર્ક લાવવા માટેની ગેલછા, કે પછી ફક્ત ભણવાના કારણે એક જ બાજુ ધ્યાન રાખવું અને એના કારણે બીજા આસ્પેક્ટ છે એ પણ કદાચ ડેવલપ થતા નથી? અથવા તો ત્રીજી વાત કે ક્યાંક ભણતર આજના યુવાનોને બોરિંગ લાગે છે? કઈ વસ્તુમાં ગુજરાતનો યુવાન આજે નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે ક્યાંક થોડોક નીચો હોય તેવું લાગી રહ્યું છે? વેરી ગુડ. આજનું યુવાધન જાણે કેટલી પર, પાનના ગલ્લા પર, થિયેટરોમાં, બગીચાઓમાં ઉભરાય છે, છગદાય છે, ઠલવાય છે. અખાડા ઉજ્જળ છે, લાઇબ્રેરી સુમસામ છે. એટલે લાઇબ્રેરીનો સાચા અર્થમાં ઉપયોગ થાય, અખાડામાં જઈને ફિઝિકલ ફિટનેસ અને વ્યાયામ, આસનો, ધ્યાન દ્વારા, જેમ કે શરીરનો ખોરાક ભોજન છે, મનનો ખોરાક મનન, અધ્યયન અને ચિંતન છે, જ્ઞાનનો ખોરાક વાંચન છે, અને આત્મનો ખોરાક ધ્યાન છે. એટલે આજના યુવાનો જો પોતાના ભોજનના જેટલું જ મહત્વ મનન, ચિંતન, અધ્યયન, વાંચન અને ધ્યાનને આપે તો ખરેખર બદલાવ આવી શકે. અને બીજું, યુવાનોમાં ફેશન વધતું જાય છે, વ્યસન અને ફેશન. આ વ્યસન અને ફેશનના કારણે એમનો મોટાભાગનો સમય ત્યાં જાય છે. એટલે આજે વાંચન ઓછું થઈ ગયું છે, અવલોકન ઓછું થઈ ગયું છે. મહાપુરુષોના જીવનચરિત્રો કેવી રીતે સફળ થયા, રોલ મોડેલ બદલાઈ ગયા છે. આજના ફિલ્મ લાઈનના હીરો હિરોઈન એ યુવાનોના રોલ મોડેલ છે. ખરેખર યુવાનોના રોલ મોડેલ એ વિક્રમ સારાભાઈ હોઈ શકે, કિરણ બેદી હોઈ શકે, અબ્દુલ કલામ હોઈ શકે, સરદાર પટેલ હોઈ શકે, સ્વામી વિવેકાનંદ હોઈ શકે. રોલ મોડેલ નથી, પસંદગી ખોટી છે. એટલે આજનું યુવાધન જો પોતાની કારકિર્દીના નિર્માણ માટે
જરૂરી એવું વાંચન કરે, અભ્યાસ કરે, યાદ રાખવાનો પ્રયાસ કરે તો ખરેખર સાચા અર્થમાં કારકિર્દીનું નિર્માણ થશે. અને ખાસ કરીને આજે નેતૃત્વનો અભાવ છે. થેન્ક યુ વેરી મચ છંપાવાજી. દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે યુવાનોનો ખાસ મેસેજ, અને જયારે તેમણે એક શબ્દો કીધા છે તો મને પણ એક લાઈન યાદ આવે છે કે પહાડો સે ટકરાતે હૈ ઉસે તુફાન કહેતે હૈ, પહાડો સે ટકરાતા હૈ ઉસે તુફાન કહેતે હૈ, ઓર તુફાનો સે જો ટકરાતા હૈ ઉસે યુવા કહેતે હૈ. દરેક યુવાનમાં કોક એક એવી સારી દિશા છે, એના જ માટે એક વાક્ય કહેવાય છે કે એવરી ક્લાઉડ ઇઝ અ ગોલ્ડન લાઈન, એવરી યુથ હેઝ અ આઈડિયા ફાઇન. સવાલ છે કે સારો આઈડિયા છે તેને ક્યાંક પ્રોપર સારા માર્ગે દોરવણી આપનારા કોઈ નેતાનો અથવા તો માર્ગદર્શનનો જે પ્રમાણે માહિતી મળી, મેમરી પાવરની સાથે સાથે, કારણ કે ભવિષ્યમાં દરેક વ્યક્તિએ પોતાનું પર્સનાલિટી ડેવલપ કરવી હશે તો તેના માટે ખાસ જરૂરી હોય છે પોતાની સ્મરણ શક્તિ. અને જીવનમાં ભણેલી તો કામ આવે છે, પરંતુ સાથે સાથે સ્મરણ કરેલું લાંબા સમય સુધી કામ આવે છે. બધી જ યુવા પેઢીના દરેકે દરેક મિત્રો અને લગભગ દરેકે દરેક ગુજરાત ન્યૂઝના દર્શકોને એ જ આશા સાથે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ કે ક્યાંક આવનારા દિવસોમાં ફક્ત ગોખણીયું જ્ઞાન નહીં, પરંતુ જે પ્રમાણે ચંપાવતજી જેવા અભ્યાસુ લોકો છે તેમનું કહેવું છે કે ક્યાંક પોતાના બીજા પણ ગુણો વિકસાવવાની જરૂર છે જે જીવન પર્યંત કામ આવે છે. ફક્ત ડિગ્રીમાં માર્ક્સ લખવા માટે કરેલી મહેનત નહીં, પરંતુ જીવન પર્યંત કામ આવે તેવા ગુણોને વિકસાવવાની પણ જરૂર છે. થેન્ક યુ વેરી મચ ચંપાવતજી, આપ સ્ટુડિયો આવવા બદલ આભાર. અને ફરી એકવાર મળીશું આવતા એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપ સૌ નમસ્કાર.